હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને સુરતમાં ડુમ્મસના દરિયા કિનારે મળતી ફ્રેશ મકાઈના દાણાની ભેલ કેવી રીતે રેડી કરવી એની રેસીપી બતાવીશ. આ ભેલ ખાવામાં ખૂબ જ ટેસ્ટફુલ લાગે છે અને એને રેડી કરવી પણ સરળ છે. તો રેસીપી શરૂ કરતાં પહેલાં, ચેનલ પર નવા હો અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે દરેક નવી રેસીપીનું નોટિફિકેશન મળતું રહે એના માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. મકાઈના દાણાની ભેલ બનાવવા માટે મેં અહીં 2 નંગ મીડિયમ સાઇઝના મકાઈ લઈને એના દાણા કાઢી લીધા છે અને ત્યારબાદ એ દાણાને પ્રેશર કુકરમાં નાખીને પાણી સાથે 1 ટીસ્પૂન જેટલું મીઠું અને 1 પિંચ હળદર નાખીને એને બોઇલ કરી લીધા છે. અને ભેલ બનાવવી હોય ત્યારે હંમેશા ફ્રેશ મકાઈના દાણા જ યુઝ કરવા જોઈએ. અને એની સાથે મેં અહીં 2 નંગ મીડિયમ સાઇઝના ટામેટાને બારીક કાપી લીધા છે અને 2 મોટા કાંદાને પણ બારીક કાપી લીધા છે, 2 ટેબલસ્પૂન બારીક કાપેલા લીલા ધાણા અને 1 ટેબલસ્પૂન બારીક કાપેલા સ્પ્રિંગ ઓનિયન લીધા છે, 1 નંગ લીંબુ, 1 પાઉચ મેગીનો મેજિક મસાલો લીધો છે, લાલ મરચું પાવડર, ચિંગ્સની શેઝવાન ચટણી, ચાટ મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે, 1 ચીલીવાળી બેસનની સેવ લીધી છે, તમે પ્લેન સેવ પણ યુઝ કરી શકો છો, અને સાથે અમૂલ ચીઝ લીધું છે. હવે ભેલ બનાવવા માટે 1 મોટું બાઉલ લઈશું. એમાં 1 કપ જેટલા બોઇલ કરેલા મકાઈના દાણા નાખીશું. હવે એમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલા બારીક કાપેલા કાંદા અને 2 ટેબલસ્પૂન જેટલા બારીક કાપેલા ટામેટા એડ કરીશું. 1 ટીસ્પૂન બારીક કાપેલા સ્પ્રિંગ ઓનિયન અને 1 ટેબલસ્પૂન બારીક કાપેલા લીલા દાણા એડ કરીશું. 1/4 ટીસ્પૂન જેટલું લાલ મરચું, 1/2 ટીસ્પૂન ચાટ મસાલો, 1/2 ટીસ્પૂન કરતાં ઓછું મીઠું, 1/2 ટીસ્પૂન જેટલી ચિંગ્સની શેઝવાન ચટણી એડ કરીશું. હવે એમાં 1 ટીસ્પૂન અથવા તમારા ટેસ્ટ પ્રમાણે મેગીનો મેજિક મસાલો એડ કરી લેવો. હવે આ બધું 1 સ્પૂનની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે તો ભેલને સર્વ કરવા માટે 1 ડીશમાં કાઢીશું. હવે ભેલની ઉપર લાલ મરચાંવાળી બેસનની સેવ નાખીશું. સાથે અમૂલ ચીઝને આ રીતે ગ્રેટ કરીને નાખીશું. હવે ગ્રેટ કરેલા ચીઝની ઉપર મેગીનો મેજિક મસાલો અને ચાટ મસાલો સ્પ્રિંકલ કરીને નાખીશું. ઉપરથી બારીક કાપેલા લીલા ધાણા અને બારીક કાપેલા સ્પ્રિંગ ઓનિયન વડે ભેલને ગાર્નિશ કરીશું. હવે આ ફ્રેશ મકાઈના દાણાની ભેલ સર્વ કરવા માટે રેડી થઈ ગઈ છે. મકાઈની ભેલમાં હમણાં લેમન જ્યુસ એડ નથી કર્યું, ખાટી વખતે એમાં ટેસ્ટ પ્રમાણે એડ કરી લેવું. આ રીતે બોઇલ કરેલા મકાઈના દાણાની ભેલ ખૂબ જ ઓછા ટાઈમમાં અને સરળતાથી રેડી કરી શકાય છે. સાંજના ટાઈમે જ્યારે હલકી ભૂખ લાગી હોય ત્યારે આ રીતે ભેલ રેડી કરીને ખાવાની ઘણી સારી લાગે. બાળકોને લંચ બોક્સમાં પણ આ રીતે ભેલ રેડી કરીને આપી શકાય. તેમજ ચોમાસામાં જ્યારે બહાર વરસાદ પડતો હોય ત્યારે આ રીતે મકાઈના દાણા બોઇલ કરીને એ જ્યારે ગરમ હોય ત્યારે જ એમાંથી ભેલ રેડી કરીને ખાવાની ઘણી સારી લાગે છે. તો આ સિમ્પલ અને ઇઝી રેસીપીને તમે એકવાર જરૂરથી ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરો અને સાથે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.